नमस्ते बाळको, धोरण एक विषय अंग्रेजी पाना नंबर 51 बराबर जुआ छे। पाना नंबर 51 तो 51 मां पाना नंबर पर शुं कह्युं छे आपणने के आपेल चित्रोने बंने बाजुए उदाहरण प्रमाणे जोड़ो, बराबर छे। तो हवे आपणे आ चोपड़ीमां स्केलनो उपयोग करवानो छे। आपणे पहेली बीजी एबीसीडी शीख्या, એબીસીડીના ચિત્રો શીખ્યા, તો હવે આપણે આ જે ચિત્ર આપે છે ને એના સ્પેલિંગ આપણે શીખ, બરાબર, સ્પેલિંગ સાથે ચિત્રને જોડવાના છે। અહીંયા આપણને કેપિટલમાં સ્પેલિંગ આપેલા છે અને અહીંયા સ્મોલ બીજી એબીસીડીમાં સ્પેલિંગ આપેલા છે, તો એને આપણે જોડીશું। સૌથી પહેલું આપણને ભમરડાનો સ્પેલિંગ આપ્યો છે, ભમરડો। આ શું છે બાળકો? ભમરડાનું ચિત્ર છે। તો ભમરડાને આપણે ટી ઓ પી ટોપ એટલે ભમરડા સાથે स्केल थी जोड़ीशू। त्यार पछी एनो स्पेलिंग आपणने बीजी एबीसीडी में पण अहीं आप्यो छे। जुओ क्या आप्यो छे? आ रह्यो टी ओ पी टॉप एटले पमरडो, तो एने आपणे अहीं आ रीते जोड़ीशू। हवे बाळको बीजुं जे चित्र छे ए शेनुं छे? तो के कीड़ीनुं छे। शेनुं चित्र छे? कीड़ीनुं। तो कीड़ीने शुं कहेवाय? एंट, ए एन टी, एंट एटले कीड़ी। तो अहीं आपणे कीड़ी नो स्पेलिंग शोधीशुं, तो आ रह्यो ए एन टी, एंट एटले कीड़ी, तो एने आपणे कीड़ी साथे जोड़ीशुं। हवे अहीं आपणे स्मोल अक्षरमां जोईशुं के क्यां लखेलुं छे एंट, तो अहीं आ रह्यो आ स्पेलिंग ए एन टी, एंट एटले कीड़ी, तो एने आपणे अहीं स्केल वडे जोड़ी दईशुं, बराबर। हवे बाळको आपणे आ स्पेलिंग जोईशुं। आ आ आ शेनुं चित्र छे बाळको? तो कि आ ईंडानुं चित्र छे। शेनुं छे? ईंडानुं। ईंडानुं शुं कहेवाय? एग। तो कि ई डबल जी, तो ए क्या छे? ई डबल जी एग एटले ईंडू। तो ए अहीं आपणे शोधी अने आपणे अहीं एक एना स्पेलिंगने ईंडा साथे जोड़ीशुं। अने अहीं आपणे स्मोलमां आपणे स्पेलिंग आपेलो छे, तो अहीं छे स्पेलिंग। क्या छे? अहीं। तो ત્યાં આપણે જોડીશું સ્કેલની મદદથી, બરાબર। ત્યાર પછી બાળકો આ શેનું ચિત્ર છે? લાડિયું। તો લાડિયાને શું કહેવાય? બીબ। બીબ કહેવાય ને, બીબ એટલે લાડિયું। તો બીબનો સ્પેલિંગ ક્યાં છે? તો આ રહ્યો બી આઈ બી, બીબ। એને આપણે અહીંયા જોડીશું। ત્યાર પછી એનો સ્મોલ સ્પેલિંગ ક્યાં છે? અહીંયા। એને આપણે અહીંયા જોડીશું, બરાબર। ત્યાર પછી આ શેનું ચિત્ર છે બાળકો? જાળું, કરોડિયાનું જાળું છે ને, તો એને શું કહેવાય? વેબ। તો ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળું, તો એને આપણે અહીંયા જોડીશું। ત્યાર પછી અહીંયા સ્મોલમાં લખેલું છે, જુઓ ડબલ્યુ ઈ બી, તો એને આપણે અહીંયા જોડીશું, બરાબર। હવે આપણે બસનું ચિત્ર આપણને જોડીને આપેલું જ છે, આ તો તમે જાણો જ છો બાળકો। આ શેનું ચિત્ર છે? તો કે કપનું ચિત્ર છે, ચા પીવાનો કપ હોય ને, તો કપને આપણે સી યુ પી, કપ એટલે કપ, અહીંયા જોડીશું અને સ્મોલ સ્પેલિંગ સાથે અહીંયા જોડીશું। અને આ શેનું ચિત્ર છે બાળકો? પોતાનું। તો મોપ એટલે પોતું, તો એને બાળકો આપણે અહીંયા જોડીશું અને બીજું આપણે એને અહીંયા સ્મોલ સ્પેલિંગમાં જોડી દઈશું। તો આ રીતે સરસ તમારે કેપિટલ અક્ષરના સ્પેલિંગમાં અને સ્મોલ સ્પેલિંગમાં આપણે આ રીતે આ ચિત્રોને જોડવાના છે, આ ચિત્રોને જોડવાના છે, બરાબર। હવે બાળકો પાના નંબર 52, બરાબર, પાના નંબર 52 એમાં આપણે શું કહ્યું છે કે ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ કે યુ વડે ખાલી જગ્યા પૂરો, બરાબર। તો આપણને પહેલું જ ચિત્ર આપેલું છે કે પી ઈ એન, પેન એટલે પેન આપ્યું છે ને, તો અહીંયા આપણને શેનું ચિત્ર આપ્યું છે? ટોપી। તો ટોપીને શું કહેવાય? સી એ પી, કેપ એટલે ટોપી, તો અહીંયા આપણે એ જોડે આ રીતે પૂરીશું, બરાબર। આપણને એ ઈ આઈ ઓ યુ આપ્યા જ છે, બરાબર છે ને। આ શેનું ચિત્ર બાળકો? સૂર્ય। તો સૂર્યને શું કહેવાય? એસ યુ એન, સન એટલે સૂર્ય। પછી આ શું છે બાળકો? ટાંકણી। તો પી
આઈ એન પીન એટલે ટાંકણી. ત્યાર પછી આ ચિત્ર છે ને બાળકો, શિયાળ, એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. ત્યાર પછી આ ચિત્ર છે ને બાળકો, વિમાન, તો કે જે ઈ ટી, જેટ એટલે વિમાન. આ શેનું ચિત્ર છે, લાકડું, તો કે એલ ઓ જી, લોગ એટલે લાકડું. આ શેનું ચિત્ર બાળકો, પંખો, તો કે એફ એ એન, ફેન એટલે પંખો. પછી આ શું છે, ભૂંડ કે ડુક્કર, તો કે પી આઈ જી, પીગ એટલે ભૂંડ કે ડુક્કર, બરાબર. પછી આ શું છે, જીવડું, તો કે અથવા તો માંકડ, તો કે બી યુ જી, બગ એટલે જીવડું. આ શું છે, ટેગ, લટકાવવાનું, તો ટી એ જી, ટેગ, અને પી ઓ ટી, પોટ એટલે ઘડો. આ રીતે આપણે આ સ્પેલિંગ પૂરવાના છે, બરાબર.